નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત હું પંચાલ સ્નેહા પીપી સવાણી શાળામાં આપ સૌને આવકારું છું ધોરણ ત્રણ વિષય ગણિત ગમ્મત પ્રકરણ ચાર લાંબુ અને ટૂંકું વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં આ પ્રકરણની શરૂઆત કરી હતી તેમાં આપણે જોયું હતું કે લંબાઈના એકમો કયા કયા છે તો કે મીટર સેન્ટીમીટર કિલોમીટર વગેરે જેવા એ લંબાઈના એકમો છે સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખાય છે મીટરને ટૂંકમાં મી લખાય છે અને કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય છે એક સેમી એક મીટર બરાબર સો સેન્ટીમીટર એ આપણે શીખી ગયા છે હવે આજે આપણે આગળ જોઈએ જે નાની પટ્ટી માપપટ્ટી તમે શાળામાં મોટે ભાગે વાપરો છો તે આના જેવી છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં આપણને આ માપપટ્ટી આપેલી છે આ માપપટ્ટી તમારા કંપાસ બોક્સમાં જોવા મળે છે જુઓ તેમાં આપણને અહીં જે પહેલાં હુકનું માપ આપ્યું છે તે જુઓ એક સેમી છે ત્યારબાદ બે સેમી નું સળી નું માપ આપ્યું છે ત્યારબાદ સાબુ નું માપ આપ્યું છે અને સેમી માપ આપણને આપેલું છે ત્યારબાદ જીરોની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે માપપટ્ટીની નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેમની લંબાઈ શોધો માપપટ્ટી પરની નાની નાની લીટીઓનો શા માટે વપરાય છે નીચે દર્શાવ્યા પ્રમાણે વસ્તુઓ શોધો લગભગ દસ સેમી લાંબી વસ્તુઓ દસ અને વીસ સેમી વચ્ચેની લાંબી વસ્તુઓ એક સેમી કરતાં ઓછી લાંબી વસ્તુઓ આ વિદ્યાર્થી મિત્રો તમારે શોધવાનું છે હવે આપણે પ્રશ્ન જોઈએ કે શૂન્યની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે હા કારણ કે માપ પટ્ટી પર શૂન્યની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે માપ પટ્ટી પરની નાની નાની લીટીઓ સાના માટે વપરાય છે તો જબ આવશે વિદ્યાર્થી મિત્રો કે માપ પટ્ટી પરની નાની નાની લીટીઓ નાની નાની લીટીઓનો ઉપયોગ નાની નાની વસ્તુઓ માપવા માટે વપરાય છે દસ સેમી જેટલી લાંબી વસ્તુઓ જણાવો તો વિદ્યાર્થી મિત્રો દસ સેમી જેટલી લાંબી વસ્તુઓ આપણી આજુબાજુ જે વસ્તુઓ હોય તે તમારે લખવાની અહીં મેં લખી છે સાબુ સ્ટેપલર નાનું પાનું ડિસમિસ એટલે કે સ્ક્રુડ્રાઈવર વગેરે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તો કે દસ સેમી અને વીસ સેમી વચ્ચેની લાંબી વસ્તુઓ જણાવો દસ સેમી અને વીસ સેમી વચ્ચેની લાંબી વસ્તુઓમાં બોટલ ચમચી ચપ્પુ નાનો ચીપિયો ઇસ્ત્રી મોબાઈલ ફોન વગેરે દસ અને વીસ સેમી વચ્ચેની લાંબી વસ્તુઓ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ એક સેમી કરતાં ઓછી લાંબી વસ્તુઓ જણાવો તો એક સેમી કરતા પણ ઓછી લાંબી વસ્તુ એટલે કે નખ કીડી ઘઉંનો દાણો વતાણાનો દાણો પછી આવે વિદ્યાર્થી મિત્રો અંદર ચણાનો દાણો પછી મોતીનાનું બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ આવશે એક સેમી કરતા પણ ઓછી લાંબી વસ્તુઓ ત્યારબાદ હવે મારો હાથ કેટલો મોટો છે તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો આ પાના ઉપર ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા માપપટ્ટીનો ઉપયોગ કરો અંગૂઠો અથવા નાની આંગળીમાં કોણ વધારે લાંબુ હોય છે તો વિદ્યાર્થી મિત્રો અંગૂઠા અને નાની આંગળી કરતામાં નાની આંગળી લાંબી હોય છે તમારા વર્ગમાં ટેપ લાવો તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે તમે માપ પટ્ટી દોરી ટેપ વગેરેનો ઉપયોગ કરી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપણા શરીરના અલગ અલગ અંગોના માપવાના છે તેના માટે આપણે ટેપનો ઉપયોગ કરવાનો છે જો તમે ડોરડું બુટની દોરી દોરો વગેરેથી માપો તો કેટલા સેમી થાય તે કેવી રીતે જાણી શકો વિદ્યાર્થી મિત્રો જુઓ વસ્તુના બુટની દોરી કે દોરા વગેરેથી લીધેલા માપ સુધીના ભાગને માપ પટ્ટી સાથે સરખાવતા તેનું સેમીના માપ મેળવી શકાય એટલે કે વિદ્યાર્થી મિત્રો જે દોરડું કે દોરાનો આપણે માપ લીધો હોય તેને પછી આપણે માપ પટ્ટી સાથે સરખાવાનું અને કેટલા સેન્ટીમીટર છે તે માપી લેવાનું તો આ પ્રમાણે આપણે એ વસ્તુનું માપ જાણી શકીએ છીએ